नमस्कार, आप જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા જિલ્લાના પાદરામાં ઈદ પર્વનો જુલુસ દરમિયાન અંબાજી મંદિર પાસે પ્રસાદનું વિતરણ કરતા યુવાનોને વિભત્સ ઈશારા કરીને ધાર્મિક લાગણી દુભાય તેવા શબ્દોનું ઉચ્ચારણ કરતા મામલો વિચક્યો હતો અને બે કોમ વચ્ચે છમકલું થતા પરિસ્થિતિ તંગ બની હતી. પાદરા પોલીસે 13 શખ્સો સામે ફરિયાદ અને લૂંટ તથા રાઉટિંગ સહિતની ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. पादरामा ईद पर्वे निकळेल जुलूस दरमियान पादरा अंबाजी मंदिर पासे प्रसाद वितरण करता युवानों ने जुलूस में छेले आवता केटला युवानों ए अपशब्दो बोली ने विभत्स इशारो करे धार्मिक लागणी दुभाई तेवा शब्दों नो प्रयोग करता वातावरण तंग बन्यु हतु अने जोत जोतामा समग्र घटना उग्र स्वरूप धारण कर्यु हतु अने पादरा नगर में आ अंगे हिंदू संगठनों अने अग्रणियों पादरा धारासभ्य सहित पालिकाना सदस्यों अने हिंदू संगठनों मोटी संख्या में पादरा पुलिस मथके पहुंच्या हता अने दोषितों सामे कड़क कार्यवाही की मांग करी हती. बीजी तरफ समग्र घटनाए पादरा नगर में तंगदीली फैलाई हती. जे घटना की जाण थता वडोदरा जिला पुलिस वड़ा रोहन आनंद पादरा दौड़ी आव्या हता. बीजी तरफ पुलिस ना उच्च अधिकारियों तेमज परिस्थिति ने काबू लेवा माटे जिलाना पुलिस मथकों नो पुलिस काफलो पादरा में खड़की देवामां आव्यो हतो. बीजी तरफ फरियादना आधारे पादरा पुलिस द्वारा कॉम्बिंग करीने 22 जेटला शकमंदों ने राउंडे कर्या हता, जहां 13 जेटला शख्सोनी सामे नामजोग फरियाद दाखल करवामां आवी हती. बीजी तरफ आ झगड़ामां फरियादनी चेननी लूट पण थई हती, जे अंगे पण पादरा पुलिसे रायोटिंग सहितनी पुलिस फरियाद नोंधी कायदेसरनी कार्यवाही हाथ धरी हती. पादरा खाते वडोदरा जिल्लाना विविध पोलीस मथको पोलीस अधिकारीओ तथा एसओजी अने एसीबी सहित पोलीस काफलो पादरामां खड़की देवामां आव्यो हतो. पादरा नगरमां पोलीस द्वारा चुस्त पोलीस बंदोबस्त गोठववामां आव्यो हतो. हाल पादरा नगरमां अजंपा भरी शांति छे. आशरे 10 वागे आसपास पादरा टाउनमां ज्यारे ईद मिलादनो जुलूस पूर्ण थवा पर आवता हता, त्यारे पादरा टाउनमां आवता अंबाजीनो मंदिर पासे કેટલાક હિન્દુ સમાજના સભ્યો મંદિરમાં ઊભા હતા અને પ્રસાદ વિતરણનો કાર્યક્રમ ચાલતો હતો. ત્યારે જુલૂસમાં છેલ્લે આવતા કેટલાક સભ્યો સાથે આ લોકોની થોડી બોલાચાલી થઈ અને એ જાણવા મળ્યું, ત્યારે આક્ષેપ એવા છે કે આ લોકો એ લોકોને વિભત્સ ઈશારા વગેરે કર્યા અને એ લોકો સાથે અપશબ્દોનો પ્રયોગ કર્યા. આ બનાવ પછી કેટલાક હિન્દુ યુવાનો પોલીસ સ્ટેશન બાજુ આવેલ હતા. એ લોકો ભેગા થયા હતા અને એવી માંગણી કરી હતી કે એવા ઉશ્કેરવાવાળા માણસો સામે ખૂબ કડક પગલાં લેવામાં આવે. ત્યારે પોલીસ ત્યાં પહોંચી હતી. એ ટોળાને શાંત કરીને વિખેરવામાં આવ્યા હતા અને અજય પરમાર નામનો શખ્સનો ફરિયાદ ઉપરથી 13 નામજોગ શખ્સ સભ્યો માણસો અને બીજા ટોળા સામે ફરિયાદ નોંધવામાં આવી છે રાઇટિંગ અને બીજા કલમ્સ મુજબ. અને અત્યારે અમે લોકો 22 એક્યુઝ રાઉન્ડઅપ કરી ચૂક્યા છીએ. એ લોકોની પૂછપરછ હાલ ચાલુ છે. ફૂટેજ વગેરે બધું અમે લોકો પાસે છે. એ લોકોની આધાર ઉપર અમે લોકોની ઓળખ પ્રસ્થાપિત કરીને આગળની તપાસ કરશું. સર, પ્રાથમિક તપાસમાં શું બહાર આવ્યું? પ્રાથમિક તપાસમાં એવું લાગી રહ્યા છે કે જે જુલૂસનો છેલ્લે સભ્યો હતા અને મંદિરમાં બેસેલા સભ્યો હતા, એ લોકો વચ્ચે થોડીક ધાર્મિક લાગણી દુભાય એવી કઈ બોલાચાલી થઈ હતી. સર, અન્ય બીજી વાત કરીએ તો જે જુલૂસ હતો જેની અંદર તલવાર બાજી તલવારો લઈને એ પણ આક્ષેપો કરવામાં આવ્યા છે. અને જો આ તપાસ દરમિયાન એ પણ પ્રસ્થાપિત થશે તો એની સામે જાહેરનામા ભંગનો બીજી ફરિયાદ પણ કરવામાં આવશે. ખાસ કરીને વિડીયો વાયરલ થયેલા છે કે આવા જે હથિયારો અને લાકડીઓ લઈને આ જુલૂસમાં બતાવવામાં આવે છે, તો આ બાબતે પોલીસને ધ્યાનમાં છે. બિલકુલ, મેં આપને આજ કહેવા માંગુ છું કે એ વાત બીજા મિત્રો પાસેથી મારી પાસે પણ આ વાત આવી છે. અને જો આ તપાસ દરમિયાન એવા ફૂટેજ મળશે અને પ્રસ્થાપિત થશે કે એ પાદરાનો જ છે અને આજનો જ છે, તો એવા લોકો સામે પણ જાહેરનામા ભંગની ફરિયાદ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. હાલ સુધી કેટલા લોકોની અટકાયત કરવામાં આવી? હાલ 22 લોકો અટકાયત તો નહીં થઈ, હાલ 22 લોકો રાઉન્ડઅપ છે, એની પૂછપરછ ચાલુ છે કે બનાવના ટાઈમ આ લોકો ક્યાં હતા, એમાં કેટલાક લોકોની હાજરી ત્યાં પ્રસ્થાપિત થઈ ચૂકી છે, કેટલાકની હાજરી પ્રસ્થાપિત થવાનું બાકી છે. ફરિયાદમાં કેટલા લોકોની સપ્સા સામે ફરિયાદ છે? 13 નામજોગ લોકો છે અને આ સિવાય લગભગ 30-40 જેટલા માણસોનો ટોળો છે. પ્રજેશ શાહ, નેશન પ્લસ ન્યૂઝ, પાદરા. સમાચારોમાં સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો Facebook, Instagram અને Twitter પર.